સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી બાદ આમ આદમી પાર્ટીએ સત્યાવીસ બેઠકો જીતી છે આમ આદમી પાર્ટીએ જીત મેળવતા જ નવા ચૂંટાયેલ કાઉન્સિલરો ઉત્સાહમાં આવી ગયા હોવાનું સામે આવ્યું છે યોગી ચોક વિસ્તારમાં આવેલ યોગી ગાર્ડનનું નામ કણા સમયથી પાટીદાર કરવાની લોકોની માંગ હતી જો કે વોર્ડ નંબર સત્તરમાં આપના કાઉન્સેલર ચૂંટાયા બાદ આપના કાર્યકરો અને લોકોએ સાથે મળીને રાત્રિના સમયે કાઉન્સિલરને બોલાવ્યા હતા પરંતુ તે ન જઈ શકતા સહતમી આપતા લોકોએ નામ બદલી નાખ્યું હતું બાદમાં કાઉન્સેલરે કહ્યું કે અમે હવે પાલિકામાં રજૂઆત કરીને કમિશનર પાસેથી લોકોના હિતમાં સહમતી લઈશું નામ બદલી નાખવા અંગે પાલિકા કમિશનર બંસા nitride કહ્યું કે પાલિકાના વિવાદના પગલે પાલિકા કર્મચારીઓએ પાટીદાર ગાર્ડન નું બોર્ડ ઉતારી ફરીથી યોગી ગાર્ડન નું બોર્ડ લગાવી દીધું છે યોગી ચોક વિસ્તારમાં પાલિકાએ જે બગીચો બનાવ્યો હતો તેનું નામ એકાએક આમ આદમી પાર્ટી એ બદલી નાખ્યું ગાર્ડનનું નામ પાલિકા દ્વારા યોગી ગાર્ડન કરવામાં આવ્યું હતું તેને પાટીદાર કોર્પોરેટર ધર્મેશ ભંડેરી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અને સ્થાનિક લોકોએ સાથે મળીને મોડી રાત્રે જઈને યોગી ગાર્ડનને પાટીદાર ગાર્ડનનું નામ આપી દીધું નામને લઈને હવે પોલિટિક્સનો ધર સુરત શહેરમાં શરૂ થતો જોવા મળી રહ્યો છે